આપણે નાનકડી જગ્યા હોય અને
નાનકડી વસ્તુ વચતા પણ મોહ રાખીએ અને ભગવાન પોતાના કોઈ પણ તત્વ મોહ રાખતા નથી. મંદિરમાં દર્શન કરવા આવ્યા અને મોબાઈલ 3 દિવસ આપણે ભોજન ના કર્યું, કેમ? કારણ કે એની અંદર આપણો મોહ છે અને ભગવાન બધું જ વસ્તુ ડેવલપ કરે છે પણ મોહ નથી રાખતા. આપણે એક મેરેજ કરીએ અને એમાં એમાં દુઃખી થઈ જઈએ અને ભગવાન 16 વાયુ રાખે છે છતાં પણ દરેક ભક્તના મનને જીતી રહી છે. મોહ નથી. ભગવાનને 10-10 પુત્રો છે, 16 પટરાણીને દરેકના 10-10 પુત્રો, છતાં પણ ભગવાન તેનાથી અલિપ્ત છે. અને આપણે એક વાયુ એક ચિંતન હોય છતાં પણ એમાં મગ્ન રહીએ અને ભગવાનની ઉડી જઈએ છીએ. એટલે કીધું અભિજ્ઞ ભગવાન બધું સર્જન કરે છે પણ મોહ એમાં નથી રાખતો. એવો પ્રથમ શ્લોક પ્રથમ સ્કંદમાં ભગવાને સમજાવ્યું કે બ્રહ્મનો મોહ નથી. દ્વારકાનો પ્રસંગ આવે કે 16 પટરાણીઓને સમાચાર મળ્યા કે મુનિશ્રી દુર્વાસાજી દ્વારકા પધાર્યા છે. પરિત રાણીએ વિચાર કર્યો કે દુર્વાસાજીને આજે આપણે સર્વે ભોજન કરાવીએ. બધાએ ભોજન તૈયાર કર્યા, દુર્વાસાજીને ભોજન કરાવવા જવાની તૈયારી કરી. 16 પટરાણીઓને એમની સામગ્રી લઈ લઈને થાળા લઈને દુર્વાસાજીને ભોજન કરાવવા જાય છે પણ પાણીનો નદીનો પ્રભાવ વહી રહ્યો છે. નદીનો પ્રભાવ વહે છે. વિચાર કર કે નદી કેવી રીતે પાર કરે છે. ભગવાન પાસે ગયા કે આપણા પતિ આપણને કે રસ્તો બતાવશે. કીધું કે હે દ્વારકાધીશ, સમય દુર્વાસાજી બતાવ્યા છે. ભગવાને કીધું કે ગોમતીમાં પૂર આવ્યું હોય તો રસ્તો તો પાર ના કરી શકાય, પણ તમે જઈને કહેજો કે અમારા મિત્રો એકાદશ છે ને એ સદાકાળે બ્રહ્મચારી છે તો રસ્તો મળી જશે. 16 પટરાણી વિચારે કે તમે 16 બહુ તમારા દરેકને 10-10 પૂછો તો તમે બ્રહ્મચારી કે આ બ્રહ્મચારી તમે રસ્તો મળી જશે. 16 પટરાણીઓ ગઈ ગોમતીજીના કિનારે કીધું કે અમારે દ્વારકા બ્રહ્મચારી છે. મારું બની ગયું અને દુર્વાસાજી પાસે ગયા. ખૂબ ભોજન કરાવ્યું. જેટલા થાળતા દુર્વાસાજી બધા જ ભોગ ધરોગી ગયા. કોઈ નથી ત્યાં તો પેલા તો મહેલમાં દ્વારકા તો હતા. એને રસ્તો પૂછ્યો, હવે રસ્તો પણ બતાવો. બધા એક દુર્વાસાજીને પૂછ્યું રસ્તો બતાવ્યો. દુર્વાસાજી પાસે ગયા અને પછી પટરાણીને કીધું કે દુર્વાસાજી અમારી બહેન પણ પાછા દઉં છું કે રસ્તો બતાવો. દુર્વાસાજી કહે કે કામ કરો, ગુમતીજીને જઈને કહો કે જેને તમે ભોજન કરાવ્યું ને દુર્વાસા મુનિ એ સદાકાળે ઉપવાસ છે, એ ભોજન કરતા જ ઉપવાસમાં રહે છે, કે જો રસ્તો મળી જશે. પટાણો કહે કે અમારા બધાના ભાઈલા થાળ પોતે એકલા કહી ને છૂટ્યા છો, તું બી ઉપવાસ કરો કે હા તે કેમ તમે કીધું રસ્તો થયું છે કે આ રસ્તો નથી રસ્તો મળી જશે. ફરી એ પટાણી બે કોમતીને લઈને કીધું કે દુર્વાસાજી સદાય કાળે ઉપવાસી છે, વ્રતમાં રહે છે, ભોજન કરતા નથી. આટલું બોલ્યા કે માર્ગ મળી રહે. મારે મળ્યું ને સામે કાંઠે આવ્યા અને કોઈ સંત મળ્યા. સંતને પૂછ્યું પટાણી હોય કે અમારા દ્વારકાધીશ 10-10 પુત્રો છે તો બ્રહ્મચારી કેમ, આ દુર્વાસાજી 16 થાળનું ભોજન કરી ગયા તો ઉપવાસ કેમ. ત્યારે કીધું કે ભોજન કર્યા, ભોજનમાં તેમનું મન નથી એટલા માટે તે ઉપવાસી છે. અને કૃષ્ણ તમને વળ્યા છે પણ તમારામાં મન નથી, એ ખાલી કર્તવ્ય કર્યું છે. એટલે જે સંત છે એ સદાયકાળથી અલિપ્ત છે એટલા માટે મહાન છે. આપણે સંસારમાં છીએ પણ મન સંસારને જોડી રાખે છે. અને કહેવાય જલ કમલવત જીવન, સંસારમાં રહીને પણ મન ભગવાનમાં રાખીએ એ જ સાચું. સંસારમાં સુખ ખરાબ મન એમાં ના રાખીએ એ ઉત્તમતા. ભગવાન કેવા છે, વિરાટ છે, દિવ્ય છે. એટલે અહીંયા પ્રથમ 3 શ્લોકમાં કીધું જન્માંતસ્ય ધર્મપાજીકેતવો અનિગમ કલ્પતો. પ્રથમ 3 શ્લોકમાં સમજાવ્યું કે જન્માંતસ્ય તે પૌરાણિક ગાયત્રી છે, ધર્મપ્રજીત તે વૃક્ષ છે, અનિગમ કલ્પતો તે ફળ છે. દ્વિતીય શ્લોકમાં શ્રીમદ ભાગવતજી મહામુનિએ
આટલો શ્રવણ કરવાથી ભગવાન તેના કણ દ્વારા તેની પ્રિય બને. ઘણીવાર કેવા દર્શન કરીએ છીએ એમાં ભગવાન ચાકી કરવા દે તો વાંચન કરવાની ભાગવત સાંભળવાની શું જરૂર? તો કીધું કે દર્શન કરીએ એ ખાલી નેત્ર સુધી રહી જાય, અને શ્રવણ કરીએ તો શ્રવણના માર્ગે પાનના માર્ગે હૃદય સુધી ભગવાનનું સ્વરૂપ સ્થાપિત થાય. તે દર્શન કરતા પણ ભગવાનના કથા સાંભળવાનું ફળ બનાવે છે. દ્વિતીય શ્લોકમાં કલ્પતરુની વ્યાખ્યા આપી કે ભગવાન માટે ગુણગાન શ્રવણ કરે એ કલ્પતરુ સમાન છે. દ્વારકા લીલા આ પ્રસંગને સમજે પ્રભુ હંમેશા ભક્તોનો વિરહ કરે છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? ભગવાન કહે હું સદાય મારા ભક્તોનું ઋણી છું, હું મારા ભક્તોનો બહુ ઋણી છું. સુખદેવજીને ભગવાન કેવા વ્યાખ્યા કરે છે? ભગવાને કે મારા જે ભક્તો છે ને મારા માટે બહુ તપ કરે છે, મને મળવા માટે એટલી તપસ્યા કરે, અને પછી જયારે એને દર્શન આપું ને પૂછું કે અરે મારા ભક્ત તેને શું જોઈએ, તો મારો ભક્ત કેવો છે ખબર છે? મારો ભક્ત એવો છે કે મને પ્રસન્ન કરે, મને બોલાવે, હું દર્શન આપું અને પછી કહું કે હું તારી પ્રસન્ન છું કે માંગ છું. ત્યારે મારો ભક્ત મને કહે ભગવાનને કાંઈ જોઈતું નથી, તો સદાય કાયમ આનંદ માની રાખે, તે સદાય મારા સુખની ઈચ્છા રાખે એ જ મારો સાચો ભક્ત છે, એ સદાય મને સુખ આપે એ મારો ભક્ત છે. ને ભગવાન કહે હું મારા ભક્તનો હંમેશા ઋણી રહું છું. એવા ભગવાન સદાય ભક્તના ઋણી છે. નારાજીના પ્રસંગમાં આવે એ ભગવાન બાળના માટે મથરા તો વધારે ગયા, અને મથરામાં મેં જન્મોત્સવ મનાવ્યો. જન્મોત્સવ મનાવ્યો ને બધાને થયું કે નાનકડે નંદાલયમાં હેઠા ભગવાન મથરાના મહેલમાં આવ્યો તો ખુશ હશે. ત્યાં નારાજીએ જોયું કે ભગવાન તમારો પ્રથમ જન્મોત્સવ મથરામાં મનાવાય છે, લાવો તમે બધાઈ આપો. આખા મહેલમાં કૃષ્ણની મૂર્તિ પણ ભગવાન ક્યાંય મળી નાની કરોડીમાં જોયું. નારાજીએ ભગવાન મોડું ફેરવીને બેઠા હતા. નારાજી કહ્યા કે હે પ્રભુ શું થયું? જો તો ચોધારા સુર રડી રહ્યા છે. નારાજી કહે કે પ્રભુ આટલા સુંદર મહેલમાં આપણું મથરા નગર સજાયું છે અને આપણે જયઘોષ થઈ રહ્યા છે, જન્મોત્સવ મનાવે છે, આપ રડી રહ્યા છો કેમ? ભગવાને કીધું કે મથરા ઉત્તમ છે, એ હજારો લોકો મારા જન્મોત્સવની ઉજવણી કરે છે, પણ મને તો ક્યારેય મારા ગોપીનો પ્રેમ યાદ આવે છે, એના વેરામાં રડી રહ્યો છું. જે ગોપીના વિરહમાં ભક્તોના વિરહમાં રડે એ જ સાચા ભગવાન છે. આપણને ભગવાનનો વિરહ થાય અને ભગવાનને પોતાના ભક્તોનો વિરહ થાય છે. એમ બીજા શ્લોકમાં કહ્યું એ શ્રીમદ ભાગવતજી કલ્પવૃક્ષવાન છે, નિગમ ફળ લાગે એ ભાગવતજીનું સાક્ષાત સંપૂર્ણતા છે, અમૃત છે. વ્યાસજી કહે છે કે જ્યાં સુધી શ્રવણ ભક્તિ પ્રાપ્ત થાય અને પ્રભુનું શ્રવણ કરતા કરતા વિરહના આંસુ ન આવે ત્યાં સુધી શ્રવણ થયું ન કહેવાય. પ્રભુને જેમ ભક્તોનો વિરહ થાય એમ દરેક ભક્તોના પ્રભુના ગુણાન શ્રવણ કરતા કરતા વિરહ થાય એ જ સાચી ભક્તિ છે. એ કથામાં પ્રસંગ આવે છે કે શ્રીમદ ભાગવતની કથા ચાલતી હતી, એક મહાન ભગવતે આવ્યા, કૃષ્ણ લીલા ચાલી રહી છે અને મહાન ભગવતે કથા બહુ શ્રવણ કરી રહ્યા છે. પોતાના પરસમાં થેલામાં મરચાની ભૂખી લઈને આવે અને જ્યાં કૃષ્ણના ગુણગાન શરૂ થાય ત્યાં પોતાના આંખમાં મરચા નાખે અને ખૂબ રડે. બધા લોકોને લાગ્યું કે આ કેવા ભક્ત છે, કથા ચાલુ છે પોતાના લાલ મરચું પોતાની આંખમાં નાખે છે, રડી રહ્યા છે. બધાને વિચાર કર્યો કે આ કેવું પાકડ કરતા લાગે છે, આંસુ આવતા નથી અને પરાણે મરચું નાખે. આમ બધા જ ભક્તોમાં વાત ફેલાઈ ગઈ ને વાત એવી પ્રસરી કે કથાકાર સાથે પણ હું બધું કરી અમને સમાચાર મળ્યા. અમે સમાચાર મળ્યા કે ત્યાં કોણ છે એમને મારે કહેવું છે જે પોતાની આંખમાં લાલ મરચું નાખે અને ખૂબ આંસુ રડી રહ્યા છે, મારે એને મળવું છે કે કોણ છે. કથા પછી એક દિવસ એ ભક્તને કથાકારે બોલાવ્યા, કરે તમે જ છો જે પોતાની આંખમાં લાલ મરચું નાખો રડો છો? તો કે હા. કથાકારી ભગવતીના પગે પડી ગયા અને દંડવત પ્રણામ કર્યા, સાક્ષાત વંદન કર્યા. બધા પ્રજાએ કીધું કે અરે અરે સંત આપ તો ભોગી છે, પાખંડી છે, મરચું નાખે રડે છે, એના જન્મમાં કેમ ન પડાવ્યો? ત્યારે કીધું કે અરે આ ઢોંકી નથી,
કૃષ્ણનું ગુણગાન ચાલે છે અને આંખમાં આંસુ નથી આવતા એટલે પોતાની આંખે દંડી માની રહ્યા છે. કે છે કે અમારું શરીર ભગવાનનું શ્રવણ કરે છે પણ આંખો એ ભગવાનના ગીરામાં રડતી નથી, એ આંખો નથી રડતી ને એટલે આંખમાં મરચું નાખે છે, આંખને દંડ આપે છે અને આંખોને દંડ આપીને આંસુ કાઢે છે. એ તો કેવી આંખો છે કે જે ભગવાનના નામનું શ્રવણ કરે, ભગવાન લીલા શ્રવણ કરે, પ્રભુને સર્વ લીલાઓને જાણે, જુએ રડતી નથી ભગવાનના ગીરામાં, એટલા માટે આંખમાં મરચું નાખે છે. કે જે પ્રભુની લીલા પ્રભુના દર્શન કર્યા પછી પણ જો ગીરામાં ના રડે એ કેવી આંખ છે, એટલા માટે આંખોમાં મરચું નાખે છે. ત્યારે આનંદ થવો જોઈએ, કૃષ્ણ લીલાના દર્શન થાય તો પ્રભુ હૃદયમાં ક્યારે પધારે, ક્યારે હું રડું રડું વિચાર આવવા જોઈએ. એના બદલે મારી આંખો તો જડ બની ગઈ અને જડ આંખોને ચોક્કસ દંડ આપવો પડશે. એટલે ભગવાનની આંખોમાં મરચું નાખે છે. આમ ત્રણ શ્લોકમાં પ્રભુની કથા દિવ્ય મહાત્માનું વર્ણન કર્યું અને ચોથા શ્લોકમાં કહ્યું કે નૈમિષ સાધનમાં સોનકાલે સનતકુમાર બિરાજમાન છે. સવારે બધા જ સનતકુમાર નિત્ય કર્મ કરીને આત્મકલ્યાણના બધા જ કાર્યો કરીને મંગલાચરણ કરીને બિરાજી રહ્યા છે. સાધના આરાધના બધા જ કાર્યો પરિપૂર્ણ કરે છે અને સાચા અર્થની વ્યાખ્યા આમ આગળ સમજાઈ રહ્યા છે. સ્કંદ એકમાં અધ્યાય ધર્મમનુષ્ઠિતમ પુષવિશ્વકર્મણે કથમસું ધન્યાવદંતિ અતિશયમ કવલમ. વ્યાસજી કહે કે જે સાધન કરવાથી જેનું ફળ મળે અને જે સાધનો કરવાથી પણ જે ફળ છે એનું કહેવાય સદધર્મ. જો સાધનો કરવાથી ફળની અપેક્ષા રાખીએ તો સાધન જ મળે, પણ શ્રીમદ ભાગવત કે સાધન નહીં પણ ફળ છે એમ કહીને ચોથા શ્લોકમાં ગતિ કરાવી અને સર્વે ભક્તોને સાધનોથી દ્વારે કર્યા. ભગવાનનો સ્વભાવ બતાવ્યો કે ભગવાન કેવા છે. કૈલાસજીએ કહ્યું કે ભગવાન એવા તત્વ છે કે દરેક જીવને પોતાનો અંશ છે અને જે પણ જીવ શમિત હોય એ બધાના ઉદ્ધારની ચિંતા ભગવાન પોતે કરે છે. અને ચોથા અધ્યાયમાં શ્રી વ્યાસજીને અસંતોષ થયો. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ ચતુર્થ અધ્યાયમાં કહ્યું કે વ્યાસજીએ આટલા બધા પુરાણો પ્રગટ કર્યા, ગ્રંથો પ્રગટ કર્યા, પણ મનમાં એક અસંતોષ થયો. અસંતોષ થયો કે આટલા બધા પુરાણો પ્રગટ કર્યા છે પણ એવું એક પુરાણ પ્રગટ કરું જેમાં શ્રવણ કરતાની સાથે ભગવાનનું સ્વરૂપ પ્રગટ થઈ ગયા. એટલે આગળ કહ્યું કૃષ્ણમ યુવે પ્રવૃત્તે હે પ્રભુ કૃપા કરીને બતાવો કે ભાગવતની રચના વ્યાસે ક્યારે કરી. રોજ ગમે અતિ દિવ્ય અને અતિ મુખ્ય શ્રીમદ ભાગવતજીનો આ પ્રસંગ આવી રહ્યો છે. શ્લોકમાં વર્ણન આવ્યું કે કૃપા કરીને બતાવો કે ભાગવતની રચના વ્યાસજીએ કેમ કરી. સુખદેવજી તો અવધૂત છે, એમણે આ રસાત્મક ગ્રંથ કેવી રીતે પ્રગટ કર્યો અને પરીક્ષિત જે તો રાજા છે એને દંડ કેવી રીતે મળ્યો અને ભાગવત શ્રવણ કરવા કેવી રીતે ગયો. કૃપા કરીને અને મહાત્મા બતાવો. રાજા કહ્યું કે પરીક્ષિત ઉત્તરાયણ કર્યું છે અને અસત્તામાં બ્રહ્માસ છોડ્યું અને ભગવાન દર્શન કર્યું અને બ્રહ્માસને શાંત કર્યું અને ગર્ભની અંદર પરિષદને ભગવાને દર્શન આપ્યા છે. આગળ કથામાં વર્ણન આવશે. સરસ્વતીના કિનારે વ્યાસજી બિરાજમાન છે અને કલિયુગના દર્શન કરી રહ્યા છે. વ્યાસજીની ચિંતા છે કે કલિયુગ આવી રહ્યો છે અને કલિકાલ કેવો છે, ભગવાનનો મિલાપ કરાવશે પ્રભુ ઓછા પડતો. વ્યાસજીને અસંતોષ છે, કલિકાલ આવે છે, બધા પોતાના મગ્ન બનશે અને ભગવાનને ભૂલશે એવા સમયમાં જીવનો ઉદ્ધાર કેવી રીતે થશે. પછી વ્યાસજી સરસ્વતીના કિનારે આ ચિંતા કરે છે એટલામાં જ મુનિવર દેવર્ષિ નારદજી પધારે. નારદજી પધારે વ્યાસજી પસંદ થાય કે હો જય હો નારદજી પધાર્યા. અતિ આનંદ થયો ને નારદજી ત્યાં પહોંચે ત્યાં ક્યાંક ક્યાંક પરિવર્તન થવાની તૈયારી. એ નારદજી એ ભગવતી છે અને ભગવતી કોને કહેવાય, જેના મુખમાં કૃષ્ણ નામ અર્પિત રહે એને કહેવાય ભગવતી.
નારાજી બધાઈને વ્યાસજીથી પ્રસન્ન થઈ ગયા કે ભગવતી દિવ્ય છે. શાસ્ત્રમાં કહેવાય કે ભગવતી કેવો છે કે કાચા રંગના કપડા જેવો છે, કાચો રંગ હોય એ અડતાની સાથે આપણને લાગી જાય. ભગવતીનો સંગ કેવો કે તરત પલટી જાય. શાસ્ત્રમાં કહ્યું કે ભગવતી ભૂત જેવા હોય, કેમ કે ભૂત કોઈની પાછળ પડે એને ભૂત બનાવી દે રહે, એમ ભગવતી કોઈની પાછળ પડે તેને ભગવતી બનાવી દે રહે. એવા ભગવતીએ ચિત્ત કીધું મિલે કબ વિમન કે અનુરાગ, આનંદ રોમ રોમ ભી અવધ, મિલે કબ વિમન કે અનુરાગ, મન મિલે ઇષ્ટ મિલે મિલે વરેન્દ્ર સહિત તાહી સો કીજીએ ખાન પાન ઓર પ્રીત. કોના જોડે ખાન પાન કરો કે જેના ઇષ્ટ સરખા હોય, જેના સંગતિ આપણામાં કૃષ્ણનો યોગ જાગે એવાનો સંગ કરે. એટલા માટે કહ્યું કે ભગવાનનો સ્વભાવ કેવો, કોઈ પણ પરિસ્થિતિમાં સદાય આનંદમાં રહે એને કહેવાય ભગવાન. આપણે તો સારું થાય તો જેવું થાય, મેં કેટલું સારું કામ કર્યું બધું સરસ થાય, એને ખરાબ થાય ને જેવું રોજ આરતી કરું ને તો ભગવાન મારી જોડે આવું કરે. સારું થાય તો કે મેં કર્યું ને ખરાબ થાય તો કે ભગવાન જ કરે છે, હું તો બધું સારું કરવા જાઉં છું. સારું થાય તો ભગવાનને યાદ કરે એ સાચો ભગવાન. પ્રભુ સુખ આપે કે દુઃખ આપે, દરેક અવસ્થામાં હું પ્રભુના ચરણમાં રહું એ સાચો ભગવાન. રાજાના પાસે આવે છે.